જામનગર શહેરમાં આજે સાંજે કોરોનાના પાંચ કેસ નોંધાયા છે પ્રગતિ પાર્કમાં પિસ્તાલીસ વર્ષીય ભરતકુમાર દાવડ નવા ગામ ઘેડમાં ઉડતાલીસ વર્ષીય હરીશભાઈ રાયચુરા કાલાવડ નાકા બહારના વિસ્તારમાં સિત્તેર વર્ષીય દાઉદભાઈ ગનીભાઈ છપ્પન દિગ્વિજય પ્લોટમાં છવ્વીસ વર્ષીય ગોરી મનીષા અને છપ્પન દિગ્વિજય પ્લોટમાં કચ્છી ભાનુસાડીવાળી પાસે ત્રેવીસ વર્ષીય હેતલ ગોરી કોરોનાગ્રસ્ત થયા છે આ સાથે શહેરમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના કેસનો આંક બસો છોતેરે પહોંચ્યો છે શહેર ઉપરાંત આજે જિલ્લામાં પણ કોરોનાના નવા ચાર કેસ નોંધાયા છે આજે સવારે દસ કલાકે જામનગર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં હાલારમાં સાર્વત્રિક વરસાદ થયો છે પરોડવામાં અઢી ઇંચ તથા ભાણવણમાં બે ઇંચ વરસાદ થયો હતો ધૂનડામાં ત્રણ ઇંચ ભણગોરમાં સવા બે ઇંચ તથા અલિયાબાડામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો ઉલ્લેખનીય છે કે હવામાન ખાતાએ આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે જામનગરના કાલાવડમાં ગઈકાલે પોલીસનો વર્વો ચહેરો સામે આવ્યો હતો હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ક્યોર તથા નિકુંજ મારવિયા વાસુદેવસિંહ જાડેજા અને અશોકસિંહ જાડેજા પેટ્રોલિંગ કરી રહ્યા હતા દરમિયાન મોડીલા ગેટ પાસે ભાટિયા સ્ટોર નામની દુકાન ધરાવતા નિશાંતભાઈ ઉદ્દેશી નામના વેપારી માસ્ક પહેર્યા વગર દુકાનમાં બેઠા હતા આ તકે ચારેય પોલીસ કર્મીઓ સાથે માસ્ક પહેરવાના બાબતે વેપારીને રગજગ થઈ હતી ચારેય પોલીસ કર્મીઓએ વેપારી નિશાંતભાઈને પોલીસ સ્ટેશન આવવા કહ્યું હતું નિશાંતભાઈ કર્મીઓ સાથે પોલીસ સ્ટેશન ગયા પછી પોલીસ દ્વારા તેમને પટ્ટા વડે માર મારવામાં આવ્યો હોવાના અહેવાલ છે આ અંગે પીડિત વેપારીના પિતા ઘનશ્યામભાઈ પણ પોલીસ સ્ટેશનને દોડી ગયા હતા પોલીસે તેમને પણ માર્યા હોવાની વાત વાયુ વેગે ફેલાતા કાલાવડનો વેપારી વર્ગ પોલીસ સ્ટેશનને ઉમટી પડ્યો હતો દરમિયાન પોલીસ કર્મીઓએ પીડિત પિતા પુત્ર વિરુદ્ધ પોલીસ ચોકીમાં તોડફોડ કરવાનો તથા પોલીસ સાથે મારામારીની ફરિયાદ નોંધી લીધી હતી જેને પગલે વેપારીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો આખરે એસપી શરદ સિંઘલ તથા ગ્રામ્ય ડીવાય એસપી કૃણાલ દેસાઈ કાલાવડ દોડી ગયા હતા સમગ્ર ઘટના પછી ચારેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેમજ તેમની વિરુદ્ધ ગુનો નોંધવાના આદેશ પણ એસપી દ્વારા આપવામાં આવ્યા છે પીડિત વેપારી પિતા પુત્રને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે આજે રિલાયન્સની તેતાલીસમી એન્યુઅલ જનરલ મિટિંગ યોજાઈ હતી જીઓ મીટના માધ્યમથી યોજાયેલા આ ઓનલાઈન એજીએમમાં એકતાલીસ દેશોના રિલાયન્સના ત્રણ લાખથી વધુ શેર હોલ્ડર્સે ભાગ લીધો હતો આ મિટિંગમાં અનેક અગત્યની ઘોષણાઓ કરવામાં આવી હતી ગૂગલ જીઓ પ્લેટફોર્મમાં તેત્રીસ હજાર સાતસો સાડત્રીસ કરોડનું રોકાણ કરી જીઓમાં સાત પોઈન્ટ સાત ટકાનું ભાગીદાર બનશે રિલાયન્સ દેશનું પ્રથમ સ્વદેશી ફાઈવજી સોલ્યુશન પણ ટૂંક સમયમાં લોન્ચ કરશે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ આ તકે ટેકનોલોજીના માધ્યમથી વિકાસની વાત કરી સ્વદેશી ફાઈવજી સોલ્યુશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્પણ કર્યું હતું આ તકે રિલાયન્સને બે હજાર પાંત્રીસ સુધીમાં કાર્બન ફ્રી બનાવવાનું લક્ષ્ય જાહેર કરવામાં આવ્યું હતું આ માટે રિલાયન્સની જામનગર રિફાઈનરીમાં કાર્બન કેપ્ચર અને સ્ટોરેજ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે